હે ગાઈઝ હેલો એન્ડ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ રોનકપુરાની કોચિંગ તો આજના લેક્ચરમાં આપણે જોઈશું નવી મિકેનિઝમ ઓફ રિએક્શન જેનું નામ છે ઇલેક્ટ્રોમેરિક અસર ઓકે ઇલેક્ટ્રોમેરિક અસર તો લાસ્ટ આપણે જોઈ ગયા છીએ સંસ્પંદન અસર અને એના વિશે ડિટેલમાં જોયું હતું જે નીટના એક્ઝામ્પલ પણ જોયા હતા એમાં અને પ્રેરક અસર એટલે કે ઇન્ડક્ટિવ અસર વિશે પણ જોઈ ગયા તો પ્રેરક અસર અને સંસ્પંદન બંનેમાં શું વસ્તુ હતી તો પ્રેરક અસરમાં જેની વિદ્યુત ઋણતા વધારે હોય જેની ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધારે હોય એ એટમ ઇલેક્ટ્રોનને ખેંચી લેતો હતો બરાબર જ્યારે સંસ્પંદનમાં શું હતું તો સંસ્પંદનમાં પાઈ ઇલેક્ટ્રોન અથવા તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાંનું શું થતું હતું સ્થાનાંતરણ થતું હતું તો બંને ઇફેક્ટ જે પ્રેરક અસર છે અને સંસ્પંદન અસર છે બંનેમાં શું થાય છે જે સંયોજન આપ્યું હોય એમાં જ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થાય છે ઓકે મતલબ કમ્પાઉન્ડ અથવા તો સંયોજન પોતે જ એની અંદર જ ઇલેક્ટ્રોનનું શું કરે છે ડીલોકલાઇઝેશન કરે છે કોઈ બહારથી કોઈ ઇફેક્ટ આવતી નથી મતલબ બહારથી કોઈ પરમાણુ અથવા તો અણુની ઇફેક્ટથી એ કામ નહીં કરતો એ પોતે જ એના અંદરના ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ કરે છે જ્યારે ઇલેક્ટ્રોમેરિક અસરની જે આજે આપણે વાત કરીશું એ થોડીક એનાથી ડિફરન્સ છે એમાં સંયોજન પોતે સ્વતંત્ર રીતે કામ નથી કરતો જ્યારે બહારથી કોઈ એને હેરાન કરશે ત્યારે સંયોજનમાં ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતરણ થશે તો સિમ્પલ ભાષામાં જોઈએ આપણે કે ઇલેક્ટ્રોમેરિક અસર છે શું તો ફોર એક્ઝામ્પલ જુઓ પછી આપણે એની ડેફિનેશનની વાત કરીશું ઓકે તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ એના બે ટાઈપ છે એક પ્લસ ઈ અને માઇનસ ઈ તો ફોર એક્ઝામ્પલ એક સંયોજન આપણી જોડે આ રીતેનું છે ઓકે તો કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે એટલે કે આલ્કીન છે આ બરાબર અને કાર્બનના ચાર બંધ થવા જોઈએ તો આપણે એને આ રીતે દર્શાવી દઈશું તો પહેલી શરત છે ઇલેક્ટ્રોમેરિક અસર માટે શરત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો પહેલી શરત એ છે કે એમાં બંધ હોવો જોઈએ બરાબર તો પાઈ બંધ હોવો જોઈએ તો પાઈ બંધ ક્યારે હોય જ્યારે એની અંદર શું હોય ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ હોય મતલબ જે કાર્બનિક સંયોજન છે એમાં શું હોવું જોઈએ ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ હોવો જોઈએ ઓકે સેકન્ડ શરત એવી છે કે હુમલો કરનાર પ્રક્રિયક ની હાજરી બરાબર તો શું શરત છે તો હુમલો કરનાર પ્રક્રિયક ચલો ની હાજરી એવું લખી દઈએ એટલે કે હુમલો કરનાર કોઈ પ્રક્રિયક હોય એ જ્યારે સંયોજનની નજીક આવશે ત્યારે આ ઇફેક્ટ જોવા મળે છે ઓકે તો આ કોણ છે આ આપણા માટે છે આપણું કાર્બનિક સંયોજન હવે એના ઉપર એની નજીક કોણ આવે છે હુમલો કરનાર પ્રક્રિયક આવે છે તો આપણે આ રીતે લખી દઈએ તો હુમલો કરનાર પ્રક્રિયક દાખલા તરીકે અહીંયા છે એચ પ્લસ ઓકે અહીંયા લખો આપણે આ કોણ છે હુમલો કરનાર પ્રક્રિયક એ શું કરશે આ સંયોજન ઉપર એટેક કરશે હુમલો કરશે ઓકે તો ક્યાં એટેક કરશે ઓકે તો એટેક કર્યા પહેલાં એ નજીક આવશે ઓકે તો નજીક આવશે એવું જ આપણા સંયોજનમાં શુભ થશે તો સંયોજનમાં ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ હોવો જોઈએ હા છે તો આના જે પાઈ ઇલેક્ટ્રોન હશે એ એક પરમાણુ ઉપર જશે બેમાંથી કોઈ એક પરમાણુ પર જશે ઓકે કાં તો આના પર જાય કાં તો આના પર જાય ઓકે તો આપણે માની લઈએ કે અહીંથી જે પાઈ ઇલેક્ટ્રોન યુગમાં હશે એટલે કે બે ઇલેક્ટ્રોન હશે એ અહીંયા જશે એટલે કે આ બંધ પાઈ છે એવું માનીએ તો એ બે ઇલેક્ટ્રોન ઉડીને આ કાર્બન ઉપર આવી જશે ઓકે ચલો વેરી ગુડ ઓકે તો જુઓ આના ઉપર બે ઇલેક્ટ્રોન આવી ગયા તો આ કેવો થશે માઇનસ ડેલ અને આ કેવો થશે પ્લસ વીજભાર થશે કારણ કે આ કાર્બને ઇલેક્ટ્રોન ગુમાયા છે આ કાર્બને બંને ઇલેક્ટ્રોન મેળવી લીધા છે આ માઇનસ ડેલ થશે ઓકે તો આ અસરને આપણે શું કહીશું ઇલેક્ટ્રોમેરિક અસર કહીશું ના હુમલો કરનાર પ્રક્રિયા ક્યાં જોડાશે તો એ અહીંયા જોડાય ચલો ઓકે અહીંયા જોડાય અથવા અહીંયા જોડાય તો પ્લસ ઈ ઇફેક્ટ કોને કહેવાય તો પ્લસ ઈ ઇફેક્ટ એને કહેવાય જ્યારે હુમલો કરનાર પ્રક્રિયક એ જે દિશામાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થયું હોય એ કાર્બન જોડે જોડાય તો પ્લસ ઈ ઇફેક્ટ કહેવાય મતલબ ઇલેક્ટ્રોન પણ એક જ જગ્યાએ અને હુમલો પણ એક જ જગ્યાએ બધું એક જગ્યાએ પ્લસ થાય બધું એક જગ્યાએ એડ થાય તો એવી ઇફેક્ટને શું કહેવાય પ્લસ ઈ ઇફેક્ટ કહેવાય

પાયબંધમાંના ઇલેક્ટ્રોનનું સંપૂર્ણ સ્થળાંતરણ થાય છે બેમાંથી એક પરમાણુ પર પાય ઇલેક્ટ્રોન જતો રહે છે તો એ જે અસર થઈ એને શું કહેવાય ઇલેક્ટ્રોમેરિક અસર કહેવાય કોની હાજરીમાં થઈ હુમલો કરનાર પ્રક્રિયાની હાજરીમાં થઈ ઓકે હવે જો આ હુમલો કરનાર પ્રક્રિયા કે હુમલો કર્યો માટે હવે આ કેવો દેખાશે તો જોવા એનું સ્ટ્રક્ચર આ રીતે એનું થઈ જશે ઓકે સી છે બરાબર એક બોન્ડ તો તૂટી ગયો છે અહીંયા એચ એચ હતા અહીંયા એચ હતો અહીંયા એચ હતો બરાબર અને હુમલો કરનાર પ્રક્રિયા નવો એચ ચલો એચ નહીં આપણે ખાલી આ રીતે બતાવી દઈએ તો નવો એચ ક્યાં જોડાશે અહીંયા જોડાશે ક્લિયર તો ઇલેક્ટ્રોન પણ ક્યાં આયા અહીંયા એચ પણ ક્યાં જોડાયો અહીંયા ઓકે અને આ કેવો થશે પ્લસ થશે પ્લસ ઓકે તો આ રીતેનું સ્ટ્રક્ચર ક્રિએટ થશે આપણું નવું તો આને કહીશું આપણે પ્લસ ઇ ઇફેક્ટ ઓકે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ અને હુમલો કરનાર પ્રક્રિયા એક જ દિશામાં હોય એક જ પરમાણુ પર હોય તો એને પ્લસ ઇફેક્ટ કહેવાય તો આના પરથી આપણને ખબર પડે કે આ અસર કેવી છે કાયમી નથી કારણ કે જો હુમલો થશે તો જ અસર થશે જો આ પ્રક્રિયા અહીંથી આપણે હટાવી દઈએ તો ઇલેક્ટ્રોમેરિક અસર પણ કેવી થઈ જાય જતી રહે જોવા મળે નહીં માટે આ અસર કેવી છે કાયમી નથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ

તો ફરીથી એ જ એક્ઝામ્પલ લઈએ કાર્બનિક સંયોજનનું આ આપણું કાર્બનિક સંયોજન છે અગેન ઇલેક્ટ્રોમેરિક અસર માટે શું હોવું જોઈએ કાર્બનિક સંયોજનમાં દ્રિબંધ કે ત્રિબંધ હોવો ખૂબ જ જરૂરી છે અહીંયા લખો કાર્બનિક સંયોજન ઓકે હુમલો કરનાર પ્રક્રિયક આપણે પહેલાં એચ પ્લસ લીધો તો આ વખતે આપણે કોઈ માઇનસ લઈ લઈએ દાખલા તરીકે સીએન માઇનસ લઈ લઈએ અહીંયા તમે ક્લોરીન માઇનસ પણ લઈ શકો છો ઓકે તો અહીંયા આવશે પ્લસ વીજભાર અહીંયા આવશે માઇનસ વિજભાર કારણ કે બે ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ અહીંયા થઈ જશે કયા હશે પાયબંધવાના ઇલેક્ટ્રોન હશે હવે જુઓ હમણાં આપણે એચ પ્લસ લીધો તો એચ પ્લસ ક્યાં જોડાય માઇનસવાળા જોડે જોડાય બરાબર ને એચ પ્લસ ક્યાં આકર્ષણ થાય માઇનસ જોડે તો એ જ રીતે અહીંયા સીએન માઇનસ છે ઋણભાર છે તો એનું આકર્ષણ ક્યાં થાય પ્લસ જોડે તો આ ક્યાં હુમલો કરશે આ હુમલો અહીંયા કરશે ક્લિયર તો હવે આ સંયોજન કેવું થઈ જશે સી અને અહીંયા આવશે સીએન સી અને આ રીતે ઓકે તો અહીંયા આવશે માઇનસ ડેલ અને અહીંયા પ્લસ ડેલ હતો ત્યાં આગળ જોડાઈ ગયો છે આપણો સીએન ક્લિયર તો આ રીતેનું સ્ટ્રક્ચર આપણે ક્રિએટ કરી શકીએ તો જુઓ અહીંયા શું થયું છે જ્યારે સીએન માઇનસ અથવા તો અહીંયા ક્લોરીન પણ હોઈ શકે ઓકે એ હુમલો કરે છે ત્યારે શું થાય છે જે જગ્યાએ પાઈ ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ થયું એના સિવાયના કાર્બન પર અથવા તો બીજા કાર્બન પર હુમલો કરનાર પ્રક્રિયક જોડાય છે તો આવી અસરને કેવી કહેવાય માઇનસ ઇ અસર કહેવાય ઓકે તો માઇનસ ઈ અસરમાં ઇલેક્ટ્રોનનું સ્થળાંતરણ અને હુમલો કરનાર પ્રક્રિયકનું જોડાવવું બંને અલગ અલગ છે જ્યારે પ્લસ ઈમાં બંને એક જ કાર્બન પર જાય છે એટલે કે બંને એક જ કાર્બન પર એડ થાય છે ક્લિયર તો આ રીતે તમે એને સમજી શકો છો ઇલેક્ટ્રોમેરિક અસર કેવી છે કાયમી નથી છે ટેમ્પરરી છે કે તો આ થઈ ગઈ ઇલેક્ટ્રોમેરિક અસર વિશે એકદમ ડિટેલમાં સમજૂતી ઓકે બીજો એક એમસીક્યુ નીકળે છે કે ઇલેક્ટ્રોમેરિક અસર જે છે એની તાકાત વધારે હોય કે પ્રેરક અસરની વધારે હોય તો હંમેશા યાદ રાખજો ઇલેક્ટ્રોમેરિક અસર કેવી હશે વધારે પ્રબળ હશે કોના કરતા પ્રેરક અસર કરતા તો પ્રેરક અસર કરતા કઈ વધારે હશે ઇલેક્ટ્રોમેરિક અસર પ્રબળ હશે કે પ્રબળતા તો ફટાફટ નોટડાઉન કરી દો તો આ હતી ઇલેક્ટ્રોમેરિક અસર નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે નેક્સ્ટ લેક્ચર સાથે ત્યાં સુધી બાબાય ઓલ ધ વેરી બેસ્ટ